કે અલ્ટિમેટલી શાસ્ત્રીજી મહારાજને તો આખા સંપ્રદાયમાંથી કાઢ્યા ધોળા પહેરાવ્યા માર માર્યો મારી નાખવાના આયોજન થયા તોય શાસ્ત્રીજી મહારાજ અત્યાર સુધી જીવ્યા ત્યાં સુધી વડતાલ સંસ્થાનું એક શબ્દ વાંકું બોલ્યા નથી અને આપણે તો કાંઈ નથી કર્યું તોય આપણે વાંકું બોલવાનું લિસ્ટ જાજુ હોય કે આવા જ છે બધા બોગસ છે નામ છે તેમ છે કાંઈ કોઈ ન બગાડ્યું હોય તો પણ આપણું એ ફેકલ્ટી ચાલતી જ હોય એકદમ ફ્રી લેસન્સ આ બાજુ શાસ્ત્રીજી મહારાજ લેશ માત્ર અખંડ જિંદગીમાં સહન છે યોગીજી મહારાજ સ્વામી એવું કહેતા કે યોગીજી મહારાજે એટલું સહન કર્યું છે ને એટલું સહન કર્યું છે કે એમની સહન શક્તિ જોઈને આપણે ત્રાસી જઈએ કે આપણને લાગે આટલું બધું સહન યોગીજી મહારાજ તો એમના એક ભૂતપૂર્વ ગુરુ વિજ્ઞાન જે સહન કર્યું છે સત્તર વર્ષ એમની જોડે રહીને જે સહન કર્યું છે એક વાર મહંત સ્વામી ગામમાં બેઠા હતા અને યોગીમાનને પિંડી દાબતા હતા અને એ વખતે કંઈક નાની ચપટી પડે માંસનો લોચો બહાર નીકળ્યો કે એવો ખાડો હતો તારે મહંત સ્વામી પૂછ્યું કે બાપા શું છે યોગી બાપા એકદમ હસતા હસતા કે ગુરુ એ તો અમારા ગુરુની પ્રસાદી છે શું અત્યાર સુધી કીધું નહોતું પછી કીધું કે એક વાર સાંસીથી લઈને મને ચીપટો ખર્યો ત્યારે આખો માંસનો લોચો બારી આવી ગયો એ કે બાપા એમ આવું ક્યારે કર્યું યોગી બાપા હસતા હસતા કે ગુરુ એવું તો સો થી વધારે વખત થયું છે આવા ધુંબા મારપીટ ધક્કા લાતો કે બાપા આટલું બધું બાપા એકદમ ખુશ થતા કે બાપા કે એક વાર મેડેથી નાખી દીધા ચોકની અંદર આટલી બધી પીડા અને એટલે એમાં સેવા કરવાની અને મહિમા ગાવાનો અને એ મહાન સ્વામીએ બેઠા બેઠા તે વખતે આખો પત્ર અઢાર પાનાનો બધો યોગી બાપાએ વાત કરી લખ્યો અને એમની ભૂલ એ થઈ એ કહે છે કે બોમ્બેની અંદર મહંત સાંઈ પાસે ભોગી બાપા પાસે બાપા આમાં સહી કરતો બાપા કે ગુરુ હું લખ્યું છે આટલું બધું લાવણ જરા વાંચી લઈએ એ કે બાપા આમાં સહી કરવાની અને યોગી બાપાએ વાંચ્યું ને ઉદાસ થઈ ગયા બાપા કે હમણાં હમણાં ફાડી નાખો અને તમે લો નિયમ કે કોઈને પણ હરફ પણ આ વાત નહીં કરું આખી જિંદગી સહન કરીને મોડું શીલ રાખું ને આપણે તો સહન કરીએ ને એમ મોડું ખુલ્લું છે ખુલ્લું થઈ જાય કે બહુ અમે ભોગવ્યું બહુ અમે એમ કર્યું તમે અમારા જે યોગી મહારાજ હાઈટ ઓફ સહનશીલતા અને લેશ માત્ર કોઈને કેવું નહીં અને બધાનો મહિમા ગાવો એ વારસામાં આપણે અને પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી વચમાં હમણાં બોલી ગયા હતા સ્વામી કે આવા તો કંઈક વાવાઝોડા અમારી સામે આવી ગયા છે અને કોઈ વાવાઝોડું સ્વામીને અડ્યું નથી કોઈક સંત કે કોઈક બહારનો માણસ કહે કોઈ ખોટું છાપે કોઈ હેરાન કરે કોઈ કેસ કરે કોઈ ગમે તે કરે આ જ વખત ગઢડાની અંદર ખોટી રીતે કેટલું બધું દુઃખ દેવા લેશ માત્ર બાકી રાખ્યું નથી અમે જ્યારે સ્વામીને કહે કે બાપા જે આપણા જે આપણા દુર્જનો છે એ બધાના બાપા કે આપણે એક જ પ્રાર્થના કરીએ કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને ભગવાન બધાને સુખી કરે છે તમારે કેટલી બધી એના અંતરની અંદર લેશ માત્ર એકવાર અમે ત્યાં અમેરિકા હતા અને સીએફઆઈ થયો અને સીએફઆઈ અદ્ભુત ઉજવાયો ત્યારે જૂના મંદિરના એક ભાઈએ બારે પત્રિકા પાડી હતી બારે એ પત્રિકા મારા હાથમાં આવીને સખત અરે રાટીને દુઃખી થઈ જાવ સ્વામી નાસ્તો કરતા હતા યજ્ઞવલ્લભ સ્વામી બેઠા હતા અને ત્યાં આગળ હું આવીને બેઠો એટલે સ્વામી અંતર્યામી છે સ્વામી ધીરે રહીને મારી સામે જોઈને મને કહે કે શું છે હાથમાં મેં કહું કાંઈ માલ નથી હાથમાં મારા હાથમાં હતી પણ મેં આમ સંતાડી દીધી ગાતરિયામાં સ્વામી કે કંઈક છે ને મેં કહું ભાઈ કે માલ નથી આમાં કંઈ સ્વામી કે છે શું વાંચને મેં કહું બાપા આપની વિરુદ્ધમાં આખી પત્રિકા સ્વામી કે તોય શું છે મોટેથી વાંચ હા આપણે તો વિરુદ્ધમાં હોય ને મોટી થી નહીં અને પછી એમાં મેં ધીરે ધીરે શરૂ કર્યું અને આખા બધા બધામાં સોપો પડી ગયો અને એટલા બધા દુઃખી થઈ ગયા ને એટલે બાપા એકદમ છે ને આમ હાથમાં પાપડનો ટુકડો બાપા ખડખડાટ હસવા લઈ ગયા મેં કહ્યું બાપા આમાં હસવા જેવું કંઈ છે નહીં સાહેબ કે કેમ મેં કહ્યું કે આ માણસ મેં કહ્યું કેટલો વિચિત્ર છે સ્વામી તો એકદમ ખડખડાટ હસતા હતા એટલે તે વખતે યજ્ઞાવલ્લભ સ્વામી બોલ્યા કે બાપા અમને ખબર છે આને કોણે લખ્યું છે આ મેં કહ્યું એમ મેં કહ્યું બાપા એને કહેવું જોઈએ સ્વામી કે પહેલેથી જ શાસ્ત્રીજી મહારાજ એક સિદ્ધાંત આપ્યો કે કોઈનુંય આપણે વિરોધ કરવો નહીં સ્વામી કે વિરોધીઓનો વિરોધ કરવો નહીં તો કે પણ બાપા આ તો એકદમ ખોટું છે અન્યાય છે બાપા કે ના તોય આપણે પ્રાર્થના કરવી કે ભગવાન બધાને સદબુદ્ધિ આપે મેં કહ્યું બાપા આપણે વિરોધ ન કરીએ તો એનું બાણું ખખડાય ને એવું તો કહેવું જોઈએ કે ભાઈ અમને ખબર છે ખબર છે એટલે કે ગાઢ ના આપી કહેવાય ને એટલે શાંત થા તો બાપા કે કેમ મેં સ્વામીએ કહ્યું છે કે સાપ ડંખ ના મારે ફૂફાડો તો રાખે એટલે બધા શાંત રહે મેં કહ્યું આપણે થોડો ફૂફાડો ફૂફાડો દુખે મેં તે વખત કીધું મેં કહ્યું બાપા હવે તે વખતે શાસ્ત્રી મહારાજ જયારે કહ્યું તે વખતે પાંચ સંતો એક પૂજારી એક ભંડારી એક કોઠારી અને એક ત્યાં સેવા કરતો હોય એ લોકોને ટાઈમ જ ક્યાં હતો કોક આવો વિરોધ કરે ને સામે જવાબ આપવાનો અત્યારે તો અમે ઘણા બધા સાધુ નવરા છે સાં કે નવરા હોય ને તો ભજન કરવું પણ વિરોધ ના કરવા આ પ્રમુખ સ્વામીનો સિદ્ધાંત છે આપણે કયા વારસામાં જીવીએ છીએ કે સહન કરવું ઇઝ અ બર્થ રાઈટ એ આપણા મનની અંદર ક્લિયર થાય અને છેલ્લે તમે ખાલી કહેતા હોય એની ટૂંકમાં લો કે આપણા મનમાં થાય કે સ્વામી મારે જ સહન કરવું સામેવાળા બોલે તોય મારે સહન કરવું મારા દીકરા બોલે તોય મારા પત્ની બોલે આ બોલે તે મારે જ સહન કરવું તો એનો જવાબ શું જ ખબર છે તમારે જ સહન કરવો પ્રશ્ન ક્યાં થાય છે આપણે છે ને પેલો નથી કરતો એનું દુઃખ જાજુ હોય છે હું તો કરું પણ પેલા ન આપણે મનમાં ક્લેરિટી રાખજો કે આપણે જ સહન કરવું પડશે કેમ કે જ્યારે તાજમાં એનએસજી આવ્યા અને જ્યારે ટેરરિસ્ટ એટેક કરતા હતા તાજ હોટેલમાં માણસો જેને બચાવવાના એ તો માટે આવ્યા હતા એ માણસોએ કોઈ દિવસ એનએસજીને એમાં આમંત્રણ આપ્યું હતું ખાવા પીવાને મોજ શોખમાં એ માણસોએ કોઈ દિવસ એનએસજીને મદદ પણ કરી છે એ જે તાજની અંદર ફરતા હોય રહેતા હોય ને પોતે સુખ ભોગવતા હોય એને બચાવવા કોણ આવ્યું એનએસજીના માણસો કમાન્ડોસ હવે કોઈ દિવસ કમાન્ડો એવું કહ્યું કે પાર્ટી ખાતા હોય ત્યારે બિઝનેસમેન આવે અને મરવાનું આવે ત્યારે અમને જ જો તમે એનએસજી હો ને તો ડગલે ને પગલે મરવાની તૈયારી રાખવી પડે જયારે યુદ્ધ થાય ત્યારે સરહદ ઉપર આપણા સૈનિકો લડતા હોય આપણે રોજ સવારે ચા પીતા હો બહુ યુદ્ધ હે અરે કાશ્મીરમાં તો આપણે બોર્ડર આપી જ ના જોઈએ જાઓ બોર્ડર પર હાલો અમારે એક સાધુ તૈયાર થઈ ગયા કે કારગીલમાં મેં જાઓ મેં જાઓ મેં કહ્યું પેલા ઠંડીની અંદર તમે ઠંડા પાણી સ્નાન તો કરો પછી કારગીલમાં મેં જાઓ કારગીલમાં જવાની વાત કરો ક્યાં પણ કોઈ દિવસ સૈનિક એમ બોલે છે કે લહેર આખી ભારતની પ્રજા કરે છે અને મરવાનું મારે કેમ કારણ કે સૈનિક છે એમ તમારા ઘર કે કુટુંબ કે ધંધા પાણીની અંદર સહન કરવાની વાત આવે ને તો તમારે ક્યારેય એવું ન કહેવું કે લહેર બીજા કરે ને સહન મારે કરવાનું કેમ તમારે જ કરવું પડશે ખબર છે જેમ એનએસજી કમાન્ડો છે અને સૈનિક સોલ્જર છે એમ તમે સત્સંગી છો એટલે સત્સંગીનો આ મૂળભૂત ગુણ છે કે સહન કરવું જો અવો આપણા મનની અંદર ધરતા હોય તો તે ક્વેશ્ચન્સ અને એ જો મનમાં તમે સ્વીકારતા થાવ ને તો આ છેલ્લો પ્રસંગે પૂર્ણાવતી કરું છું આ તમારી નજર સમક્ષ રાખજો હું સારંગપુર હતો બાપા બેઠા હતા પત્ર વાંચન ચાલતું હતું એકદમ ધર્મચરણ સ્વામી ઉતાવળા પગલે એક ફોન લઈને આવ્યા અને એકદમ બાપા કે હમણાં આપણે લઈએ છે એ કે બાપા આ ચોથી વાર ફોન આવ્યો છે તો કોનો એક હરિભક્તનો હું તો ખાલી આ સાંભળેલી વાત તમને કહું છું બાપાના હરિભક્તની કોન્વર્સેશન પેલા હરિભક્ત જોરદાર આંસુએ ફોન પર રડ્યા જ કરે રડિયા જ કરે રડિયા જ કરે બાપા કે ભાઈ તમારે વાત શું કરવી છે તો કહો એ કે બાપા બસ મને તમે બચાવી લો બને આમ થયો આમ થયું પછી મેં કીધું મેં કીધું તમે છે ને શાંતિથી થોડાક સ્થિર થાવ તમારે શું પ્રશ્ન છે તમે બાપાને કહો એટલે બાપા તમને આશીર્વાદ આપે શું કીધું એને ખબર છે કે સ્વામી હું ઘરે જમવા આવ્યો મારી પત્નીએ થાળી મૂકી હતી મેં ભાખરી લીધી એમાં ભાખરીમાં મીઠું નહોતું મેં મારી પત્નીને એવું કીધું કે આખી જિંદગી મને મીઠા વગરની ભાખરી ખવડાવી છે હું ભાખરી ખાઈશ નહીં એમ હું ઊભો થયો ઊભો થયો એટલે મારી પત્ની કે કે રહો હું બીજી ભાખરી કરીને લાવું એ રસોડામાં ગઈ રસોડું બંધ કરી એને કેરોસીન છાંટી અને ભડકે ને ભડકે બળી ગઈ અત્યારે બાપા હું એટલો દુઃખી છું કે જ્યારે બાણું ખોલ્યું અને એટલી બધી એ બળી ગઈ છે અત્યારે હોસ્પિટલમાં છે બાપા ગમે તેમ કરીને તમે છે ને મારી પત્નીને તમે જીવતી રાખજો એ બોલ્યા કરે ને રડે બોલ્યા કરે ને રડે પછી એ શું બોલ્યા કે સ્વામી કે એ જો એ જો ધામમાં જશે તો હું જેલમાં જઈશ સાંભળજો અને આખી જિંદગી મારે જીવવાની કોઈ અર્થ જ નહીં રહે મારે આપઘાત કરવો પડશે અને કે બાપા તો એને બચાવી લો પછી કે છે કે બાપા ના ના તમે બચાવશો કેટલા મૂંઝાઈ છે બચાવશો તો એનું એટલું બધું શરીરમાં પીડા થશે ને અખંડ કે એ હું સહન નહીં કરી શકું તો એ જીવતી રહેશે તોય હું આપઘાત કરીશ એટલે બાપા એક કામ કરો કે એને બચાવો અને મને મારી નાખો એટલું બધું બોલ બોલ કરે ને પછી સ્વામી એને બહુ ધીરે ધીરે વાત કરી બાપા કે તમે ધીરજ રાખો અમે પ્રાર્થના કરીએ અને અમે મારાજને પ્રાર્થના કરીએ બધા સારા વાના થાય આશીર્વાદ આપે ને ફોન મૂક્યો ને પછી સ્વામીએ શું કીધું ખબર છે એકલા બોલતા હતા બાપા બાપા કે કે રાત દાડો આપણે સત્સંગમાં બધાને ગાણા ગાઈએ છીએ કે સહન કરો સહન કરો સ્વામી કહે કે આને એટલો વિચાર ના થાય કે એની પત્નીનો ઈરાદો તો નહીં હોય ને કે મીઠા વગરની ભાખરી કરીએ બીજી બધી બાબતની અંદર શાકમાં તો મીઠું સાચું જ હતું રોટલીમાં સાચું હતું ભૂપે પેલા સાચું બધામાં મીઠું બરાબર હતું અને સ્વામીએ એવું કીધું કે મીઠા વગરની ભાખરી ખાવામાં એનું શું જતું હતું અને સ્વામી કે પત્નીએ પણ એટલું સમજાય કે નહીં કે એને ઊભા થઈને પોતે શરીરનો આખો આવી રીતના સળગાવી દીધી સ્વામી એટલું બોલ્યા સ્વામી કે જરાક જો સહન કર્યું હોત ને તો આખી જિંદગી ભાખરી વગર ના પડે અને બાપા પછી એવું બોલ્યા બાપા કે સીજી મહારાજ ને વિચારજો મહારાજ ને મદદ કરવી હોય કે એની પત્ની બચી જાય તો કેવા સ્વરૂપે અને મહારાજ કે પત્નીને બહુ દુઃખ થવાનું છે તો એ ધામમાં લે તો આનું શું થાય જુઓ ભાઈ સાહ અમે હાથ જોડીને કહીએ છીએ કે સહન કરશો તેમાં જ શાંતિ છે અને આપણને ભગવાન અને સંત અનંત પ્રશ્નોમાંથી બચાવી લે છે થોડુંક સહન કરો તો ભગવાન અને સંતનો પણ અતિરાજીપો થાય છે તો આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ કે આપણે અંતરથી આ ગુણ આપણા જીવનમાં લાવી શકીએ કે પહેલો પ્રશ્ન કે મારે સહન કેમ કરવું તો સુખ માટે કે મારે આટલું બધું સહન કરવું કે ભાઈ મારા જે કર્યું એના હિસાબે કાંઈ નથી અને મારે સહન કરવાની કોઈ લિમિટ હોય